જૂનાગઢમાં મુફ્તી સલમાન આઝહરીની ધરપકડનો મામલો. એસપી હર્ષદ મહેતાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મંજૂરી માત્ર વ્યસન મુક્તિ કાર્યક્રમની હતી. મોડી રાત્રે સુધી કાર્યક્રમ ચાલ્યો હતો અને સાંજ સુધીમાં જૂનાગઢ ટીમ દ્વારા આરોપીને લઈ આવવામાં આવશે. આરોપીને વાહન મારફત જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ગઈ 31 જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી. આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક કોઝ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું, એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા, જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, એવો મુંબઈના રહેવાસી. આરોપી છે, વક્તા છે, એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય, જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ, સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે. હાલ આ તપાસ છે એ એલસીબી પીઆઈ જે પટેલ કરી રહ્યા છે. આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. કોઈપણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે. આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું, જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય. કલમ મેં આપને જણાવ્યું કે આઈપીસી 153 ખ 505 2 188 અને 114 કલમો લગાડવામાં આવેલી. જે તે વખતે જે વિસ્તારના પીએસઆઈ શ્રી છે એ એસ એ સાંગાણી પીએસઆઈ શ્રીની એ ફરિયાદ છે. બી ડિવિઝન પીઆઈ જેમના રૂબરૂની ફરિયાદ લેવાયેલી હતી. હાલ આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે પટેલ કરી રહ્યા છે. કુલ જે ફરિયાદ થઈ છે એમાં 3 આરોપી, જે આયોજકો 2 છે એ અને એમના જે વક્તા જે આરોપી છે જેને હાલ મુંબઈથી પોલીસ લાવી રહી છે, આ 3 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. એટીએસનો ઉપયોગ કરવામાં આવ્યો? સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમમાં ગયેલી છે એમાં એટીએસની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક આઈઓની ટીમ સાથે રહીને આ છે એ કાર્યવાહી કરેલી છે.